आज गणित में आप एक दाखला लीए दाखला है दुगत प्रमेय आ दाखला आ प्रमाण है दुगत प्रमेय अपने विस्तरण जाए ए वत्ता बी कौंस पूरू घात में एन बराबर एन सी जीरो ए रेस टू एन वत्ता एन सी वन ए रेस टू एन माइनस वन बी वत्ता एन सी टू ए रेस टू एन माइनस टू बी स्क्वेर प्लस 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 एन सी एन माइनस वन ए बी रेस टू एन माइनस वन प्लस एन सी एन बी रेस टू एन तो आ द्विपद प्रमेयनो जे विस्तरण छे एमां अहींया जे विस्तरण में त्रण प्रथम त्रण पदनुं मूल्य आपेलुं छे जेमां पहला पदनुं मूल्य छे 729 बीजा पदनुं मूल्य छे 7290 ने तीजा पदनुं मूल्य छे 30375 आ त्रण मूल्य परथी आपणे द्विपद प्रमेयना ए बी अने एमना मूल्य प्राप्त करवानुं छे આપણે જાણીએ છીએ કે અહીંયા એન એન સી આર બરાબર એન ફેક્ટોરિયલના છેદમાં એન ઓછા આર ફેક્ટોરિયલ એન આર ફેક્ટોરિયલ તો આ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલાને સોલ્વ કરો આ દાખલા પ્રમાણે છે તમે જોઈ શકો એ વત્તા બી રેસ ટુ એનના વિસ્તરણ સ્પર્શનમાં એ બી અને એનના મૂલ્યો મેળવો જો વિસ્તરણના પ્રથમ ત્રણ પદનું મૂલ્ય 729 7290 અને 30375 હોય અહીં આપણે જાણીએ છીએ કે દ્વિપદ પ્રમેયનું વિસ્તરણ છે એ પ્લસ બી રેસ ટુ એન બરાબર એન સી જીરો એ રેસ ટુ એન પ્લસ એન સી વન એ રેસ ટુ એન માઇનસ વન બી પ્લસ 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 એન સી એન માઇનસ વન a b raise to n minus 1 plus n c n b raise to n બીજું પણ આપણે જાણીએ છીએ કે n c r બરાબર n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n ઓછા r ફેક્ટોરિયલ અને ઇન્ટુ r તો આ સૂત્રનો ઉપયોગ કરીને આ દ્વિપદ પ્રમેયના ત્રણ પદ અહીંયા ત્રીજું પદ છે n c टू ए रेस टू एन माइनस टू इंटू बी स्क्वेर प्लस 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 आर हम प्रथम पद से आनी किमत है आर लिखी सकते एन सी जीरो ए रेस टू एन बराबर ए रेस टू एन बराबर 729 क्योंकि आश्रण से एक आए ए रेस टू एन 729 आने समीकरण है बीजू है अँ एन सी वन ए रेस टू एन माइनस वन बी बराबर अँ लखी सकते एन ए रेस टू एन अने बी ना छेद में ए बराबर 7290 अँ एन रेस टू माइनस वन है ए रेस टू एन छेद में ए अँ छेद में आई जैसे बी ना छेद में एन सी वन नो विस्तरण से एन आने नंबर थी आप બીજું છે અહીંયા એન સી ટુ એ રેસ ટુ એન માઇનસ ટુ બી સ્ક્વેર બરાબર એન એન માઇનસ વન આનું વિસ્તરણ છેદમાં બે એ નો રેસ ટુ એન માઇનસ ટુ અને બી સ્ક્વેર બરાબર 30375 આ ત્રીજું સમીકરણ હવે समीकरण बी पर थी एन ए रेस टू एन बी ना छेद में ए बराबर 7290 हवे ए रेस टू एन की किंमत आपणे जाणीए छे 729 तो अहीं लखी शकाय छे बी ना छेद में ए बराबर 7290 ना छेद में एन गुणिया ए रेस टू एन ए रेस टू एन एटले एनी किंमत छे 7290 છેદમાં એન ઇન્ટુ 729 અને કેન્સલ કરતા એટલે કેન્સલ થતા 10 એટલે 10 ના છેદમાં એન અને નંબર 4 હવે આ સમીકરણ ત્રીજો છે ત્રીજા સમીકરણમાં આ સમીકરણમાં એન એન ઓછા એ રેસ ટુ એન
ना छेद में a नो वर्ग बराबर बे गुणिया 30375 અને સાદું રૂપ આપતા એટલે અહીંયા આપણે જાણી છે કે b ના છેદમાં a બરાબર 10 ની છેદમાં n તો અહીંયા લખીશું n n ઓછા a a રેસ ટુ n અહીંયા 10 ની છેદમાં n નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 30375 હવે a ના છેદમાં n બરાબર a રેસ ટુ n બરાબર 729 અને કિંમત મૂકી દેતા એટલે આ n સ્ક્વેર ભાગતા અહીં આપણે મળશે 1 ઓછા 1 ના છેદમાં n બરાબર 2 ગુણ્યા 30375 ના છેદમાં આ 10 નો વર્ગ એટલે 100 અને e રેસ ટુ n એટલે 729 આને સોલ્વ કરતા એટલે આપણને મળશે 5/6 ફરીથી અને 1 ના છેદમાં n બરાબર 1 ઓછા 5 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 6 એટલે n બરાબર 6 n બરાબર 6 એનો પ્રાપ્ત થયો હવે n બરાબર 6 ની કિંમત એક સમીકરણમાં મૂકતા એટલે આપણે જાણીએ છીએ a રેસ ટુ n બરાબર 729 બરાબર n e રેસ ટુ 6 બરાબર આમ લખી શકાય અહીંયા 3 રેસ ટુ 6 બરાબર a બરાબર 3 હવે a બરાબર અહીંયા આપણે જાણીએ છીએ કે b ના છેદમાં a બરાબર 10 ના છેદમાં n આને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે b બરાબર 10 ગુણ્યા a ના છેદમાં n 10 આપણે 10 a બરાબર અહીંયા 3 ના છેદમાં 6 બરાબર 5 એટલે b બરાબર 5 એટલે આપણે n બરાબર 6 b બરાબર 5 અને a બરાબર 3 તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વી શકાય છે આ દાખલામાં આપણે જાણીએ છીએ કે જે લુકસ પ્રમેય છે એનું વિસ્તરણ આ પ્રમાણે છે a વત્તા b રેસ ટુ n બરાબર n c 0 a રેસ ટુ n વત્તા n c 1 a રેસ ટુ n માઇનસ 1 b વત્તા n c 2 a રેસ ટુ n માઇનસ 2 b સ્ક્વેર પ્લસ 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 n c n માઇનસ 1 b ઇન્ટુ a રેસ ટુ a ઇન્ટુ b રેસ ટુ n માઇનસ 1 વત્તા n c n b રેસ ટુ n આ વિસ્તરણ છે દુભત પ્રમેયના એના પ્રથમ ત્રણ પદ છે એનું મૂલ્ય આપેલા છે એના પ્રથમ પદનું મૂલ્ય છે 729 બીજાનું 7290 અને ત્રીજાનું 30375 આ ત્રણે ત્રણ મૂલ્યો ત્રણ ત્રણ વિસ્તરણના ત્રણ પદના પ્રથમ ત્રણ પદના મૂલ્યો છે એટલે પહેલા પદમાં એન સી ઝીરો એ રેસ ટુ એન માં આપણે અહીંયા બરાબર 729 એટલે એન સી ઝીરોની કિંમત 1 આવશે એટલે એ રેસ ટુ એન બરાબર 729 પછી બીજા વિસ્તરણમાં એન સી પહેલાં એન સી ઝીરો એ રેસ ટુ એન બરાબર 729 એન સી ઝીરોની કિંમત 1 આવશે એટલે એ રેસ ટુ એન બરાબર 729 પછી બીજા પદમાં આપણે જાણીએ છીએ એન ઇન્ટુ એન સી 1 એ રેસ ટુ એન માઇનસ 1 બી બરાબર 7290 અહીંયા એન સી 1 ની કિંમત છે એન અને એ રેસ ટુ એન ના છેદમાં એ લખતા એટલે બી ના છેદમાં એ બરાબર 729 પછી અહીંયા ત્રીજું પદ છે અહીંયાથી એન સી 2 એ રેસ ટુ એન માઇનસ 2 બી સ્ક્વેર બરાબર 30375 હવે આ પદમાં એની સોલ્યુશન કરતા એટલે આપણે જાણીએ છીએ કે પહેલા પદમાં એ રેસ ટુ એન બરાબર 729 એની કિંમત બીજા પદમાં મૂકતા ત્યાંથી બી ના છેદમાં એ બરાબર 10 ની છેદમાં એન પ્રાપ્ત થશે અને આ બંનેના મૂલ્યો ત્રીજા પદમાં મૂકતા અને છેલ્લે સોલ્વ કરતા એટલે એનની કિંમત 6 મળશે પછી આ એનની કિંમત 6 છે એ પ્રથમ પદમાં મૂકતા એટલે એ રેસ ટુ એન બરાબર 729 એટલે એ રેસ ટુ 6 બરાબર 729 બરાબર 3 ની વાત 6 એટલે એ બરાબર 3 અને પછી બીના બી બરાબર 10 ગુણ્યા એના છેદમાં એન ત્યાં એન અને એની કિંમત મૂકતા એટલે બી બરાબર 5 પ્રાપ્ત થશે એટલે છેલ્લે એમ કહી શકાય છે કે એન બરાબર 6 બી બરાબર 5 અને એ બરાબર 3 આ રીતે પ્રાપ્ત થાય છે તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરીશું થેન્ક યુ